યુરોપમાં, યુરોપ યુરોપ પહેલાં જોઈ લો, યુરોપ જોવા જેવી વસ્તુ છે. જો સરદાર પટેલ અને વીપી મેનનના પ્રયત્નો ના થયા હોત ને અખંડ ભારત એક ના થયું હોત, એનો મતલબ કે 562 રજવાડા રહ્યા હોત, તો ભાઈ આપણે યુરોપ જેવા જ હોત. આ યુરોપમાં જે કન્ટ્રીઓ છે ને, આટલો વિસ્તાર ગાંધીનગર જિલ્લો સાચવીને બેઠો છે. અમદાવાદથી નાનો તો સ્લોવેનિયા છે જિલ્લાથી, બરાબર. ઇટલીમાં જેટલી પબ્લિક છે એનાથી વધારે તો મહારાષ્ટ્રમાં પબ્લિક છે, બરાબર. કહેવાનો મતલબ એ, યુપી યુપી આટલું છે આપણું, આપણું યુપી આપણું મોટું છે. ભારતના જેટલા રાજ્યો છે એનાથી નાના તો દેશ છે. અહીંયા વેટેકન સિટી ક્યાંક નામ સાંભળ્યું છે? ઇટાલીની વચમાં આવેલો એક નાનકડો દેશ છે, એ ખ્રિસ્તી પાદરીઓનો દેશ કહેવાય છે. એ દેશમાં જેટલી વસ્તી નથી એનાથી વધારે તો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વસ્તી જોવા મળે છે. ગાંધીનગરના સેક્ટર 8માં પબ્લિક વધારે જોવા મળે છે. અમદાવાદ સિટીનો જેટલો વિસ્તાર છે ને એનાથી નાનો તે દેશ છે. કહેવાનો મતલબ, નાના નાના પુષ્કળ દેશોનો સમૂહ એટલે યુરોપ. આપણે યુરોપ વિશે વાત કરવાની છે, બરાબર. યુરોપ, યુરોપનો સૌથી મોટા મોટો દેશ એટલે રશિયા, બરાબર. રશિયા ક્યાં આવ્યું? તો અહીંયા આ વિસ્તાર રશિયા. આ બાઉન્ડ્રી છે, આ બાઉન્ડ્રી ક્રોસ કરો એટલે તમે એશિયામાં આવી જાઓ, અને આ બાજુ આવો તો યુરોપમાં આવી જાઓ. રશિયાનું કેપિટલ છે મોસ્કો. મોસ્કો યુરોપમાં કહેવાય છે, બરાબર. એટલા માટે રશિયાને યુરોપનો પાર્ટ કહેવાય છે. રશિયા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું 100% છે મિત્રો. પણ ધ્યાન રાખજો, રશિયાની 90% પબ્લિક છે ને યુરોપમાં જ રહે છે, 10% પબ્લિક જ એશિયામાં રહે છે. એશિયાનો જે ભાગ છે ને એ સાઇબિરિયાનું ગોબીનું રણ છે, અને રણમાં પાણી મીન્સ કે બરફ, આ બે વસ્તુના કારણે રશિયા આ બાજુ રહી શકતું નથી. રશિયાનો ટોટલ ડેવલપમેન્ટ આ સાઈડ છે, બરાબર. રશિયા યુરોપનો સૌથી મોટા મોટો દેશ થઈ ગયો, બરાબર. રશિયા એશિયામાં પણ છે અને યુરોપમાં પણ છે. એટલા માટે મેં તમને ક્લિયર કીધું કે એશિયાનો સૌથી મોટો દેશ કહે તો ચીન, યુરોપનો સૌથી મોટો દેશ કહે તો રશિયા, આખા વિશ્વનો સૌથી મોટો દેશ કહે તો રશિયા, બરાબર. જેનું કેપિટલ મોસ્કો છે, બરાબર. હવે સૌથી મોટો દેશ તો આવી ગયો રશિયા, દેખાવથી જ ખબર પડે. હવે સૌથી નાનો દેશ તમને જોવા મળશે અહીંયા, આ લખ્યું છે વેટેકન સિટી. વેટેકન સિટી અહીંયા છે ઇટલીમાં. હવે ઇટલીના એક વખતના મુખ્યમંત્રીએ કહી દીધું, જે વખતના હશે, નામ તો મને યાદ નથી, કે ભાઈ આપણે ક્રિશ્ચિયન લોકો, આપણે ભગવાનને પૂજવા માટે કોઈ ગામ બનાવ્યું છે, એવું વેટેકન સિટી આપણું ફેમસ છે, તો વેટેકન સિટીને અમે દેશનો દરજ્જો આપી દઈએ છીએ. હવે ઇટલીએ દેશનો દરજ્જો આપ્યો, તરત બધા ક્રિશ્ચિયન દેશો કે અમે દેશનો દરજ્જો આપી દીધો. એટલે ઇટલીની અંદર રોમ ને રોમની નજીક જે વેટેકન સિટી છે એને દેશનો દરજ્જો મળી ગયો. એની સાથે સીધું બની ગયું નવો ફેક્ટ, વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ કયો? વેટેકન સિટી, જે યુરોપના ઇટલીની અંદર આવેલો છે, બરાબર. આ ઇટલી યાદ આવે, યાદ આવે આપણા રાહુલ કાકા, કાકા જ કહેવાય, ઉંમર થઈ ગઈ. રાહુલ ગાંધીનું મામાનું ઘર ઇટલી છે, બરાબર. ઇટલી બહુ ફેમસ જગ્યા છે, બરાબર. ઇટલીમાં વેનિસ આવ્યું છે. વેનિસ સિટી ખરેખર જોવા જેવું છે, બરાબર. ક્યારેક ટાઈમ મળે, વર્લ્ડ ટૂરમાં નીકળો તો અહીંયા વેનિસમાં જજો. ઘણા બધા પિક્ચરોમાં વેનિસ શૂટિંગ આવે છે. આખું સિટી છે બ્રિજ ઉપર બનેલું છે. ભાઈ રશિયા એનો વિસ્તાર એટલો વિસ્તાર છે. રશિયા દેશ જેને યુએસએસઆર યુએસએસઆર કહેતા હતા, આનું વિઘટન તો 12 નવા દેશો બની ગયા છે. એ બધા દેશો અહીંયા છે. કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધા નામ સાંભળેલા છે ને, એ બધા દેશો આમાંથી બનેલા તમને જોવા મળશે. હજી આખી વસ્તુ અલગ છે, આપણે પછી ચર્ચા કરીશું, બરાબર. હજી તો બાઉન્ડ્રીના નામ તો બધું ઘણું બધું આવશે મિત્રો, બરાબર. ઘણા ફેક્ટ તમને ખબર નહીં હોય એવા સુધરશે, બરાબર. હવે આ વસ્તુ પતી. હવે ચલો વચ્ચે થોડી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ વિશે પણ વાત કરી લો. તમને ખબર છે મિત્રો, આખા વિશ્વમાં એક એવો દેશ છે ફ્રાન્સ જ્યાં મચ્છર જોવા નહીં મળતો. તેની જમીનની પ્રકૃતિ એવી છે જ્યાં બેક્ટેરિયા મચ્છર ટકી જ નથી શકતો. એટલા માટે ફેક્ટ યાદ આવે, ફ્રાન્સ એકમાત્ર એવો દેશ છે મચ્છર જોવા મળતો નથી. હવે ફ્રાન્સ અહીંયા આવ્યું છે, ફ્રાન્સથી ઉપર છે તો અહીંયા તમને એક દેશ જોવા મળશે જેનું નામ છે યુનાઇટેડ કિંગડમ. યુનાઇટેડ કિંગડમ એ 4 દેશોનો સમૂહ છે, વેલ્સ, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, બરાબર. એ 4 દેશોનો સમૂહ છે, એમાં જ એક પાર્ટ છે ને એને ઇંગ્લેન્ડ કહેવાય છે. આ ઇંગ્લેન્ડ જે દેશ કહેવાય છે, આ ઇંગ્લેન્ડનું કેપિટલ છે જેનું નામ છે લંડન. ઘણા આપણા મિત્રો લંડનને
ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ ને યુનાઇટેડ કિંગડમ બધું ખબર હોતી નથી. યુનાઇટેડ કિંગડમનો એક પાર્ટ છે ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડનો એક પાર્ટ છે લંડન સિટી, બરાબર. આ ખાસ યાદ રાખજો. હજુ આપણે ડીપમાં જવાનું છે, પણ આ તો બધું પેલા અંગ્રેજો આવ્યા હતા ને એના માટે કહી દીધું કે ભાઈ ઇંગ્લેન્ડથી આવ્યા હતા, બરાબર. પણ એના પણ ચાર પાર્ટ છે. તમે જોશો ને તો ઓલિમ્પિક રમાશે ને તો યુકેની ટીમ ઉતરશે. ચાર દેશો ભેગા થઈને ઓલિમ્પિક રમવા જાય, ગોલ્ડ જીતે ને એટલા માટે. અને જ્યારે કોમનવેલ્થ રમાશે ને તો ચારે ચાર દેશો અલગ થઈ જશે, પછી લડશે, બરાબર. સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ અને ઇંગ્લેન્ડ આ ચાર દેશોનો સમૂહ છે ને યુનાઇટેડ કિંગડમ કહેવાય છે, બરાબર. એ અહીંયા જોવા મળશે, બરાબર. એટલે સૌથી મોટો દેશ, સૌથી નાનો દેશ જોઈ લીધો. હવે હવે એ ખબર ને, કોરોનાની ઇફેક્ટ તો મિત્રો ઇન્ડિયા કરતાં યુરોપમાં વધારે હશે, કારણ કે ત્યાં ઠંડો વિસ્તાર છે. ઠંડા વિસ્તારમાં રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય, જેના કારણે આપણા કરતાં કેસીસ તે વધારે હોય. નહોતો આવ્યો ઇટલીમાં, ઇટલીમાં સૌથી ત્યાં ખરાબ સ્થિતિ છે, બરાબર. કેમ હતી તો ભાઈ ત્યાંનું વિશ્વનું સૌથી સારામાં સારું જે મેડિકલ પોલિસી છે ને એ લોકોની આપણા કરતાં સારી, છતાં એ લોકો કોરોના મહામારી પ્રોટેક્શન ના રાખે, વધારે પડતા મિલન મુલાકાત કરે તો તકલીફ પડે, બરાબર. હવે યુરોપનો સૌથી નીચામાં નીચું, સો ઊંચામાં ઊંચું પ્લેસ તમને જોવા મળશે માઉન્ટ એલબ્રુઝ. માઉન્ટ એલબ્રુઝ અહીંયા આવ્યું છે રશિયામાં. માઉન્ટ એલબ્રુઝ તમને જોવા મળશે રશિયામાં, જે યુરોપનું સૌથી ઊંચામાં ઊંચું પ્લેસ છે, બરાબર. તમારા મારા જેવાને કહી દઈએ ને કે યુરોપનું સૌથી ઊંચામાં ઊંચું કોણ, તો કે આલ્પ્સ હોય કે સ્વિટ્ઝરલેન્ડમાં ફરવા લાયક જગ્યા, સૌથી ઊંચામાં જે જોરદાર જગ્યા એ ના આવે. પણ ભાઈ સૌથી ઊંચામાં માઉન્ટ એલબ્રુઝ આવે. કઈ જગ્યા આવ્યું? રશિયામાં. હવે સૌથી નીચામાં નીચી જગ્યા યુરોપની કઈ? એ પણ આવી રશિયામાં. કઈ જગ્યાએ? અહીંયા કાસ્પિયન સી. હવે કાસ્પિયનનો સાગર, કાસ્પિયન સી એ સરોવર છે, પણ પાણીની દ્રષ્ટિએ સૌથી મોટું હોવાના કારણે એને કાસ્પિયન સી તરીકે ઓળખવામાં આવે છે. કાસ્પિયન સી અડધું યુરોપમાં છે, અડધું એશિયામાં છે. એશિયા અને યુરોપની વચ્ચે લેન્ડલોક છે. લેન્ડલોક હોય ને એના કારણે સરોવર કહેવાય. વિશ્વનું સૌથી મોટા મોટું સરોવર કયું? કાસ્પિયન સી છે, જે યુરોપની સૌથી ડીપેસ્ટ પ્લેસ કહેવાય છે. પુષ્કર પ્રમાણમાં કાસ્પિયન સીમાં યુરેનિયમ અને થોરિયમ મળે છે, બરાબર. એટલા માટે ભારતીયોને થોડો ઇન્ટરેસ્ટ વધી ગયો છે મોદી કાકાને. તે ઘણી બધી ટ્રીટી કરી છે આજુબાજુના દેશો સાથે, કઝાકિસ્તાન ને બધા, કે ભાઈ તમે થોડું ઘણું આલો, અમે થોડું ઘણું તમને આલીશું, બરાબર. થોરિયમ બેંક તરીકે કઝાકિસ્તાનને ઓળખવામાં આવે છે. થોરિયમ શું છે તો તમને ખબર જ હશે, ઓકે. એટલે આપણે વાત કરી સૌથી ઊંચા સૌથી નીચા પ્લેસની. હવે સૌથી વધા મોટી નદી કઈ? તો વોલ્ગા. વોલ્ગા રિવર અહીંયા છે રશિયામાં, અહીંયા છેકથી ચાલુ કરી અને છેક બ્લેક સીમાં આવીને મળી જશે વોલ્ગા રિવર. તમને જો એલબ્રુઝ કહું છું ભાઈ, અલબ્રુઝ નહીં. અલબ્રુઝ તો પાછી આ બાજુ આવશે, જોર્જિયા બાજુ. તમારી વાત સાચી છે, બે સરખા માઉન્ટેન છે નામવાળા, એ આલ્પ્સનો પાર્ટ છે. તમે જોર્જિયાની જે વાત કરો, અલબ્રુઝ એ અલગ, આ એલબ્રુઝ કહું છું. એલબ્રુઝ આલ્પ્સ, સોરી યુરાલ માઉન્ટેન છે અહીંયા રશિયાની અંદર, એનો એક પાર્ટ છે, બરાબર. સરખા નામ છે એટલે તમને તકલીફ પડશે, ઓકે, તો યાદ રહી જાય. આવું ડાઉટ જ પૂછતા રહેજો મહેન્દ્રભાઈ, બરાબર, ઓકે. આ વોલ્ગા રિવર એ યુરોપની સૌથી મોટા મોટી નદી છે. વોલ્ગા રિવર તો બધી બાજુ મૂકવાની, આપણે એક એવી નદી ભણવાની છે, એક આમ જાય, એક નદી આમ જાય અને એક નદી બધા દેશોની મુલાકાત લેતી લેતી દરેક કેપિટલમાં ચા પાણી કરતી 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 છેક આમ જાય. એવી ત્રણ નદીઓ જોવાની છે, બરાબર. આવશે ત્યારે વાત કરીશું. આ નદી જીપીએસસી બે વાર પૂછી છે, બરાબર. યુરોપની આ ત્રણ નદીઓ વિચિત્ર છે, અલગ અલગ જગ્યાએથી પસાર નીકળશે, પણ મૂળ એક દેશમાંથી જ નીકળશે. એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, બરાબર. જ્યારે આવે ત્યારે કરીશું, અત્યારે ખાલી બેઝિક માહિતી લેવાની છે, એટલે બેઝિક માહિતી લઈ લઈએ.